કચ્છના માંડવી દરિયા કિનારે પેરાગ્લાઇડિંગ સમયે દુર્ઘટના સર્જાઈ છે. પેરાગ્લાઇડિંગ સમયે પટકાતા એક વ્યક્તિનું મોત થઈ ગયું. ઝારખંડના બળદેવસિંહ નામના પ્રવાસીનું મોત થઈ ગયું છે. માંડવી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. કચ્છના માંડવી દરિયા કિનારે આ દુર્ઘટના સર્જાઈ છે. પેરાગ્લાઇડિંગ કરતી વખતે નીચે પટકાતા એક વ્યક્તિનું મોત થઈ ગયું, જેનું નામ બળદેવસિંહ હોવાનું જાણવા મળ્યું છે અને તે ઝારખંડના વતની હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે. હાલ તો પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી છે અને માંડવી પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. માંડવી દરિયા કિનારે પેરાગ્લાઇડિંગ સહિત અલગ અલગ વોટર સ્પોર્ટ્સ છે અને એ જ વોટર સ્પોર્ટમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હવે તપાસ એ થવી જોઈએ કે આવા વોટર સ્પોર્ટ્સને મંજૂરી મળી છે કે નહીં. પેરાગ્લાઇડિંગ શું એ કાયદાકીય રીતે દરેક ધારાધોરણો અને નિયમ મુજબ થતું હતું કે નહીં, તેને લઈને પણ વિગતો એકત્ર કરવી પડશે અને જવાબદારો સામે કાર્યવાહી પણ કરવી પડશે, કેમ કે એક વ્યક્તિનો જીવ અહીંયા ગયો છે. પેરાગ્લાઇડિંગ દરિયા કિનારે ઘણા બધા લોકો જતા હોય છે અને કરતા હોય છે અને ક્યારેક આવી દુર્ઘટના પણ સર્જાતી હોય છે અને આવા સમયે સેફટીના નિયમો ખૂબ મહત્વના બની જતા હોય છે. અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. હર્ષદ, આખી ઘટના શું બની હતી વિગતવાર સમજાવો. ધોની, માંડવી બીચ ઉપર છે ને અવારનવાર અકસ્માતના બનાવો જે છે તે સામે આવતા હોય છે. જે પ્રમાણે રાઇડ્સ જે છે તે બીચ ઉપર ચાલી રહી છે, પરવાનગી વગર પણ રાઇડ્સ જે છે તે ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરીએ માંડવી બીચ ઉપર જે પેરાગ્લાઇડિંગ કરાવવામાં આવી રહ્યું છે તેને લઈને ગઈકાલે માંડવી બીચ ઉપર ફરવા ઝારખંડના પ્રવાસી જે છે માંડવી બીચ ઉપર ફરવા માટે આવ્યા હતા. તેઓ પેરાગ્લાઇડિંગ કરતા હતા, તે દરમિયાન ઉપરથી દોરી તૂટી જતા નીચે પટકાતા તેમનું મોત થયું છે. હાલ સમગ્ર મામલે માંડવી પોલીસ દ્વારા તપાસ જે છે હાથ ધરવામાં આવ્યું છે અને આ તમામ જેટલી પણ રાઇડ્સમાં એ લોકોએ જે તે રાઇડ્સ છે તેનો તે લોકોએ નગરપાલિકા દ્વારા પરવાનગી મેળવી છે કે નથી મેળવી તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. પણ ખાસ વાત એ છે કે માંડવી બીચ ઉપર રાઇડ્સ જે છે તે ગેરકાયદેસર ચાલી રહી છે, તેના ઉપર રોક લગાવવામાં પણ પ્રવાસીઓ જે છે તે હવે માંગ કરી રહ્યા છે. આભાર હર્ષદ જાણકારી આપવા માટે. તો પોલીસે હાલ તપાસ શરૂ કરી છે કે જે પેરાગ્લાઇડિંગ કરાવતા વ્યક્તિઓ છે અહીંયા કાયદેસર થતું કે નહીં, પણ અમારા સંવાદદાતા કહી રહ્યા છે કે ગેરકાયદે આવા પેરાગ્લાઇડિંગ કરાવતા લોકો અહીંયા અનેક છે, લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે કેમ કે કોઈ સેફટી તેમની પાસે નથી હોતી જે પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે તેમની. એમાં ને એમાં એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.